મુકલેશ્વરના ખેડૂતો સહિત આજુબાજુના ખેડૂતોની જમીનો કેટલાક ફાઇનાન્સરો દ્વારા પડાવી લેવા હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરવા મુખ્યમંત્રીને ખેડૂતોએ રજૂઆત કરી છે. અંકલેશ્વર તાલુકાના ભરણ ગામ ખાતે રહેતા દોલતસિંહ મયુરસિંહ પરમારે નાયબ પોલીસ અધિક્ષક અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને તેમની જમીન પચાવી પાડનાર લોકો સામે ફરિયાદ દાખલ કરવાની આજીજી કરતો એક પત્ર અને અરજી કરી છે, જેમાં ઘનશ્યામરાજ લલ્લુભાઈ રાખોલિયા, બીનુબેન વસનભાઈ વરેડિયા, વસીમ આસિફ ખાન પઠાણ, પ્રદીપભાઈ પરમાર, કમાલુદ્દીન જલીલુદ્દીન ખાન, રાકેશ પીરડિયા, સતીશ વસાવનાઓ સામે ગુનો દાખલ કરવાની માંગણી કરી છે. તેઓના જણાવ્યા અનુસાર ફરિયાદીની જમીન અંકલેશ્વર તાલુકાના ભરણ ગામ ખાતે આવેલી છે, જેનો સર્વે નંબર બ્લોક સર્વે નંબર 566, ખાતા નંબર 690 છે અને કુલ 9.81 વીઘા જમીન છે. જે જમીન બાબતે તેઓએ આ લોકો પાસેથી ફાઇનાન્સ લીધું હતું, પરંતુ ફાઇનાન્સના નામે આ લોકોએ છેતરપિંડી કરીને દસ્તાવેજ બનાવી લીધો હતો. ખેડૂતનું કહેવું છે, હાલ તો તેમણે આ અંગેની ફરિયાદ પોલીસ મહાનિદેશક અને મુખ્યમંત્રી સુધી કરી છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં ખેડૂતની વાતને લઈને પોલીસ કયો ગુનો દાખલ કરે છે. હું જયેન્દ્રસિંહ ભરથાણીયા, એડવોકેટ અંકલેશ્વર. મારી ધ્યાનમાં આવેલું છે કે ભરણ ગામના ખેડૂત દોલતસિંહ મધુસિંહ પરમારની દીકરીની મેરેજ હોય, પૈસાની અગવડ હોય, એમણે જમીન વેચવા કાઢેલી. એમાં ત્રણ દલાલોએ અને સુરતના ચાર કાઠિયાવાડીઓએ આ અભણ ખેડૂતને જમીન વેચાણ રાખવા માટે નક્કી કરેલું અને એમને 16 લાખ રૂપિયા આપવાનું કહીને પછી બાનાખાત કરવાનું છે એમ કરીને અંકલેશ્વર રજિસ્ટ્રાર ઓફિસમાં લાવેલ અને ત્યાં બાનાખાત કરવાની જગ્યાએ એમણે આખી જમીન વેચાણ દસ્તાવેજ કરી લીધેલી છે. ટોટલ 1 કરોડને લગભગ 20 લાખમાં જમીન વેચવાની હતી, તેમાંથી એમણે ફક્ત 20 જ લાખ રૂપિયા આપ્યા છે અને બાકીના પૈસા આપ્યા નથી. ને હવે એમની સાથે છેતરપિંડી થઈ છે, એમને માણસ જમીન વિહોણો થઈ ગયો છે અને એમનું ઘર હતું ત્યાં હમણાં તોફાનમાં પડી ગયું છે. એટલે ઉપર હબ અને નીચે ધરતી જેવી સ્થિતિ છે. જે બાબતે મારા ધ્યાન પર આવતા મેં નાયબ પોલીસ અધિકારી સાહેબ શ્રી અંકલેશ્વર દેસાઈ સાહેબને આ બાબતે વિગતે જાણ કરતા એમણે મને આશ્વાસન આપેલું છે કે આની હું તલસ્પર્શી તપાસ કરાવીશ અને ખેડૂતને ન્યાય મળે એ રીતના હું પ્રયત્ન કરીશ, જેથી હું એમને ફરિયાદ માટે અહીંયા લાવ્યો છું અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં. મારી એવી ઈચ્છા છે કે ભાઈ પોલીસ આ બાબતમાં તલસ્પર્શી તપાસ કરે, ગુનેગારોને પકડે અને એમને પાસેથી જે ફરિયાદીના જેટલા પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તે આરોપી નંબર 7 કોઈ સતીશ વસાવા કરીને છે એની પાસે છે તે તેની પાસેથી મેળવી એ દરેક આરોપીના રિમાન્ડ લઈને સાચી હકીકત લાવે એવી મારી પોલીસ તંત્રને પણ વિનંતી છે, અરજ છે. અને મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાને પણ મારી વિનંતી છે કે આ ગરીબ જે ભોગ બન્યો છે, ગુનાહિત ટોળકીનો ભોગ બન્યો છે, આજે જમીન વિહોણા થઈ ગયા છે, તો એમના માટે પણ એ લોકો મીડિયા ટ્રાયલ ચલાવે કે જેથી આ માણસને એનો ન્યાય મળી શકે.